સ્વામિનારાયણ મંદિર વડતલા ધામ સંચાલિત સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ પંદર ચાર બે હજાર બાવીસને શુક્રવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીને પ્રેરણાથી એવમ કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતિ મહોત્સવ બે વર્ષ બાદ ભવ્યતાથી ભવ્ય ઉજવણી થશે જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે અંદાજે દસ લાખથી વધુ દર

પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે શુક્રવારે તારીખે બપોરે વાગ્યા સુધી નારાયણ કુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજી હાથી પર ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રામાં હજારો બેનો મસ્તક પર દાદાના અભિષેકનું જળ ધારણ કરશે બસો એકાવન પુરુષ અને મહિલા સાફા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે તો એકસો આઠ બાળકો ધ્વજ લહેરાવી શોભાયાત્રાને મહેકાવશે શોભાયાત્રામાં નાસિક ઢોલ ડીજે અને બેન્ડ વાજા પણ લોકોને મંત્રમુગ્ધ કરશે આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બળદગાડું પણ શોભાયાત્રામાં ખાસ આકર્ષણ જમાવશે આ દરમિયાન સંતો દ્વારા બસો એકાવન કિલો ફૂલ અને પચીસ હજાર કિલો ચોકલેટ નવ દર્શનાર્થીઓ પ્રસાદ દર્શનાર્થીઓ પર વરસાદ કરાશે મંદિર પરિસરમાં ભવ્ય લોક ડાયરો યોજાશે પંદર તારીખે રાત્રે સાડા કલાકે મોડી સુધી ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં લોક સાહિત્યકાર કલાકાર હિતેશભાઈ અને જાદુગર અમિતભાઈ સોલંકી સાહિત્યકાર મેદ્ધાળુઓને જમાવટ કરાવશે પંચમુખી યજ્ઞમાં એક હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે તેમજ સોળ તારીખે એટલે કે હનુમાન જયંતિના દિવસે દાદાના દરબારમાં પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સંતો અને એક હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50 થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે